ગુડ મોર્નિંગ ગાઈસ. તો અત્યારે વાગી ગયા છે 7:30 ને હું 7 વાગે ઉભી થઈ હતી અને ઉભી થઈને ખાટલામાં જ ઉતરી હતી ને મમ્મી અહીંયા પાણી ગરમ કરે છે. જુઓ તાપણી તાપવા અને યાજ્ઞિક ની આવી ગયા છે વાળીનું વ્લોગ લઈને વિડીયો મસ્ત ઉતાર્યા અને પપ્પા ઓલા પણ રહ્યા અને આ મારી દુકાન દેખાતી હશે મારા કાકીજી ને એની છે. અત્યારે બધું કામ પડ્યું છે, ખાલી ઉભા જ થયા છે. અત્યારે નાઈ ધોઈ લઈએ પછી વ્લોગ જશે કન્ટિન્યુ કરવાનું છે, ફ્રેશ થઈ જઈએ પછી. અને પછી તો અમારે છે ને કાકીજીના ઘરે જવાનું છે રોકાવા, એટલે રોટલો ખાવા. કેમ કે એને કીધું હતું કે તમે દેશમાં આવ્યા છો ને એટલે રોકાવા આવજો અમારા ઘરે. તો મેં કીધું કે વાંધો નહીં પછી આવશું. તો આજ કાલ તો અમે ગયા હતા, મારા નણંદ છે એના ઘરે ગયા હતા. તો આજ જવાનું છે કાકીજીના ઘરે, પછી 3 વાગે બી આવશું અને પછી જવાનું છે વાળીએ 3 વાગ્યા પછી. તો પછી મળીએ. ઓકે પપ્પા પણ આવ્યા છે બરોબર. અને જો મિત્રો આ છે મારા દાદા છે, મારા પપ્પાના પપ્પા. અને આ છે, સોરી ફોકસ બી ખાઈ ગયું, આ છે ઈ દાદાના પપ્પા, દાદા પપ્પાના પપ્પા અને પપ્પા મારા પપ્પા. તો 1 2 3 ને 4 બરાબર, 4 પેઢી આજે ઊભા છે અને વિડીયો ઉતારે છે. તો કંઈક આવો માહોલ છે આપણા ઘરનો બરાબર, ખૂબ જ સરસ મજાનો મજા આવે છે મિત્રો રહેવાની. યુનિટી ઇઝ બેસ્ટ સોલ્યુશન ઇન અ લાઈફ. ઓકે, સો થોડી દેર કે બાદ ગાઈસ મિલતે હૈ. ઓકે દિવ્યા, પૂછ કરના ચાહતી હૈ તો કહે દેતે બોલો. અહીંયા છે ને હા, આપણે કે ને ન્યા કેમ બેડ ઉપર હોઈએ તો મજા નો આવે અને ઊંઘ પૂરી ન થાય. અહીંયા ગમે એટલા વાગે ઊભા મતલબ હોઈ જઈએ ને અને હવારે ઊભા થઈએ ને એટલે લાગે જ નહીં કે ઊંઘ પૂરી ન થઈ. અને ગમે એટલું થાકી જાય ને એમ લાગે ને થાકી ગયા. મજા આવે અહીંયા દેશમાં રહેવાની. તો આપણે અહીંયા આવ્યા પણ રહેવા. હા ઓકે, તો ટૂંક સમયમાં મિત્રો આપણે અહીંયા રહેવા પણ આવવાનું છે બરોબર. તો એ બધું જોયું છે ને આમાં સકલી રહ્યા રાતે હોઈ જાય. સકલી રાતે આવે છે? હા મેં જોઈ હતી. તો મિત્રો આમાં અત્યારે ચકલી મેં તમને બતાવ્યું પ્રમાણે ચકલી આવે છે રાત રોકવા માટે બરોબર. અને આપણે એને કાલે થોડા બહુ દાણા નાખ્યા હતા. તમે જુઓ જુઓ તમને બતાવું. જુઓ થોડા ઘઉંના દાણા આપણે નાખ્યા હતા બરોબર. અમે તો છે ને હા અમે તો નાના હતા ને ત્યારે ચકલી ને પકડવા હતો એટલે એક ટોપલી લેતા, ટોપલી એક પછી એક લાકડી લેતા આમ આડે ઉભી ઠેરાઈ દીધા પછી ઓલામાં છે ને લકડી હોય ને લકડી ઉપર પછી દોરો બાંધતા આ ઓલા આમ કરીએ ને દોરો આમ ખેંચીએ ને એટલે ટોપલી આમ પડી જાય ને ચકલી એમાં બંધ થઈ જાય. પછી ચકલી ને બંધ કરીને પછી એમાં પકડીએ, પકડીને કલર કરી દઈએ પિંક કલર નો એટલે જ્યાં ઉડે ને એમને ખબર પડે કે અમારી ચકલી ઉડે છે એમ. આવું ખાલી ગામડામાં પોસિબલ થાય, સિટીમાં ન થાય બરોબર. તો એના માટે ગામડે આવવું પડે. આવો કુંડેલી બરોબર. જો આપણે બેલી પત્રનું ઝાડ છે બરોબર. અને આ રીતના ગયાનો માહોલ છે આપણા ઘરનો જો બરોબર. મમ્મી અત્યારે ભાખરી ચા ભાખરી ને ચટણી એવું બધું બનાવે છે અને દિવ્યા જે છે થોડું કામ કરીને નહીં આવે ત્યાં સુધીમાં આપણે થોડુંક એડિટિંગનું કામ છે એડિટિંગ કરી લઈએ બરોબર. પછી આપણે જવાનું છે તળાજા દિવ્યા કીધી પ્રમાણે બરોબર. તો ચાલો જોયું મિત્રો ચકલી જોઈ, જોરદાર બાંધીને આવડિયા ખાઈ ગઈ છે, વજન ન ખાવા દીધું બોલો. ચકલા એવા થઈ ગયા બોલો. અત્યારે આપણા ફળિયામાં સુંદર મજાની ચકલી આવી છે તો તમને નજીકથી બતાવવા જશ તો એ ઉડી જશે બરોબર. જુઓ તમે જુઓ જો ભાગી જો ભાગી જો ભાગી જો માગી ઉડી જાય, ફરકતી ઉડી જાય જો આગળ એકદમ સ્પીડમાં ઉડશે જો આગળ.
ચકલી ચકી ચકી હવે મિત્રો એક વસ્તુ તમને બતાવવાનો છું, જોવા આને કહેવામાં આવે છે સરોઠી. બરોબર, આ સરોઠી હોય છે. આનાથી પહેલાં મારા મમ્મી રમતા, બરોબર, ધૂળમાં રમતા. અને તેઓ કઈ રીતે રમતા એ મને ખ્યાલ નથી. આપણે એને પૂછ્યું હમણાં કે આનાથી કઈ રીતે રમવાનું હોય. બરોબર, હવે પોસિબલ હશે તો આપણે પણ આનાથી રમીશું. બરોબર, તો જોવો તમે કંઈક આ રીતનું ફળ હોય છે આવડું. બરોબર, સરોઠીનું તો આપણે મમ્મીને પૂછશે કે આનાથી એ કઈ રીતે રમતા. ખૂબ જ સરસ મજાનું આ ફળ હશે. બરોબર, તો ચાલો મિત્રો હવે પૂછીએ અને હું તમને આના વિશે ડિટેલ કહું. તમે ખાલી નજીકથી આ ફળ જોઈ લો એકવાર. જોઈ લો, આ ભેંસ વયાય ત્યારે પણ કામ આવે છે ખવડાવવામાં અને રમવામાં પણ કામ આવે છે. તારા મમ્મીને પૂછીએ કઈ રીતે કામ આવે છે. બાકી આ ચકલી છે એ ખૂબ જ સરસ મજાની છે અને એ બોલે છે. બરોબર, ચાલો અત્યારે મિત્રો મમ્મી રસોઈ બનાવે છે, તમે જોઈ શકો છો. એટલે કે ભાખરી ને ચટણી ને ચા ને એવું બનાવે છે, મેં તમને કીધું એ પ્રમાણે. તો આપણે હવે એને પૂછીએ કે એ સરોટી હતા અને એ શું કરતા. બરોબર, તો ચાલો આપણે પૂછીએ. તો આનું આનું કઈ રીતે રમવાનું હતું, શું કરતા આનું તમે? બીજો કઈ ખાવામાં આપણે ખાઈએ કે નહીં? આપણે થોડા ખાઈએ કે આપણે રેમી એક ખાઈ નહીં કે આમાં શું આવે એવું તો ન ખાઈ કે ખબર. જહેર હોય, જહેર આવી દોઢ ડાય મુખવાસ માં નાખે છે હવે બધા પાન પાંદડા. એમ તને ખબર છે? હા, કાલ અમે વાળીએ ગયા ને એટલે છે ને કેતા હતા કે આમાં સરોઠી ના પાન જે હોય ને આ પાન નો મુખવાસ કરીએ એટલે એમાં નખાય એમ. તો સાંભળતી હતી તો મને યાદ રહે બધું. જો મિત્રો દિવ્ય અત્યારે ફળ જેવું વાળે છે. બરોબર, રોકાવાનું છે એટલે બે ત્રણ વાગ્યા સુધી ડુંગરે મસ્ત લોકેશન માં આપડે ખાટલો નાખીને હોય જાય છે. ડેડી ટેક નું કામ કર્યા છે, દિવ્યા એનું કામ કરે છે, મમ્મી એનું કામ કરે છે, કપડા ધોવે છે, પપ્પા ઉપર તડકો ખાવા જશે. બરોબર, શિયાળાનો તડકો. તો ચાલો હું તો થોડી વાર પછી પાછા મળ્યા. બરોબર, ચાલો અત્યારે દિવ્યા તો કામ કરે છે તો હું તમને પહેલા મારા કાકીની દુકાન અંદરથી દેખાડું કે અહીંયા કેટલા કસ્ટમર આવે છે. બરોબર, ગામડામાં. તો ચાલો તમને પહેલા હું બતાવી દઉં, પછી આપણે આગળનો વ્લોગ કન્ટિન્યુ કરીએ. ચાલો, ઓકે. અત્યારે મિત્રો નાય ધોઈ ને ફ્રેશ થઈને નીકળી ગયા છીએ થોડા કાકાના ઘરે જવા માટે. તમે જોઈ શકો છો ખુબ જ સરસ મજાનું વાતાવરણ છે. અત્યારે વાગ્યા છે બપોરના તેને સવારના 11:30 વાગ્યા છે. 12 વાગે પહોંચી જશું તો તમને એના પર વિઝ્યુઅલ બતાવશું તળાજા સિટી કેવું છે અને કઈ રીતે લોકો રહે છે. બરોબર, તો ચાલો રસ્તો ઘણો બહુ સિનેમેટિક શોટ લઈએ અને પહોંચી જાય તળાજા. બરોબર, મમ્મીને એ લોકો પાછળ છે, પપ્પાને એ લોકો આવે છે તો બધા ભેગા થઈ તળાજા. બરોબર, મળી ચાલો બાજુ પછી. બરોબર, ચાલો.
આ તો અમે નજીક આવી ગયા છે અને બપોર પછી જે જમીન કઈ આવી ને તો પછી અહીંયા આવવાનું છે, ચડવાનું છે આખો ડુંગરો અને બહુ મજા આવવાની છે. તો તમે મિત્રો તમે એન્ડ સુધી બના રહેજો, વિડીયોમાં બહુ મજા આવવાની છે. અહીંયા જે છે કઈક આવી રીતની માર્કેટ છે, અહીંયા અહીંયા આ બધો માર્કેટ ભરાય, બધી વસ્તુ અહીંયા છે ને તળાજે મળી રહે, ગમે એ વસ્તુ હોય તમારે ક્યાંય જવું ન પડે આવી રીતનું છે કઈક. આ તમે જોઈ શકો છો, મેં તમને શું કીધું હતું કે અહીંયા એક કે વસ્તુ ન મળે એવું બને જ નહીં, આ બધી વસ્તુ મળી રહે. આ બાજુ તમે જોઈ શકો, હા બધી વસ્તુ અહીંયા મળી રહે. અને આગળ હું હું મળે છે હું તમને બતાવું. છોકરાઓ ભણીને આવે છે, મારી પુરાની યાદો જે છે એ તાજા થાય છે. જો તો મિત્રો તમે જોઈ શકો છો તળાજાની જે સોસાયટીઓ છે એ કઈક આવી રીતની છે, મસ્ત છે. આમ સુરત જેવું જ છે, સુરત જેવું જ લાગે આમ. મને તો ગમ્યું, મને તો બહુ મજા આવી. અમે પોગી ગયા છે કાકીના ઘરે અને અમે આવી ગયા છે. હવે કાકા આવે છે પાછળ ને યાજ્ઞિક ને મમ્મી ને પપ્પા એ બધા અહીંયા છે. હવે જઈએ અંદર. હું કરે છે કાકી હું તમને અત્યારે બતાવું. ઓકે હાલો. આ કઈક આવી રીતનું ઘર છે મારા કાકીનું. આમ મસ્ત છે, મને તો બહુ ગમ્યું, એકદમ સુરત જેવું જ છે આમ. મને હા જો મારા કાકી અહીંયા રાંધે છે અને આ રી છોકરી નાની એવી આ મારા નણંદબા છે, નણંદબા ઝીણા એવા નણંદ. અહીંયા જો તો અહીંયા જો એક વખત અહીંયા જો જો હાય કરતો, હાય કરતો, હાય એમ કરતો, વિડીયો શરૂ છે જો હાય કરતો, હાય શરમાઈ ગઈ બિચારી. અહીંયા લાઈટ શરૂ કરો તો કાકી. આ જો કઈક તળાજાની આવી સોસાયટી છે ને આ છે મારા કાકીનું બેડરૂમ ને આ બધું એવી રીતની વસ્તુ છે ને કબાટ ને આ બધું મસ્ત બેડરૂમ બનાવ્યું છે ને સારું છે રહેવાનું. અહીંયા હું પહેલા જ કહું છું કે સુરત જેવું જ છે, અહીંયા કઈ ઘટતું નથી, બહુ મજા આવે છે ને. અહીંયા બધા બેઠા છે મમ્મી, અરે મમ્મી હું યાજ્ઞિક કાકા ને પપ્પા એ બધા બેઠા છે અહીંયા આવી રીતે. અને આ જે નાની નણંદ મેં તમને કીધું એ અહીંયા રમતી હતી, આના બધા રમકડા પડ્યા છે અને જમવાનું તૈયાર થઈ ગયું છે. આ જો અહીંયા ભેગા થાય ને એટલે કેટલો દેખારો કરે જો તો, શરમ વગર ના આવ બધા. આ જો જમવાનું તૈયાર થઈ ગયું છે, હવે કાકી થોડુંક તૈયાર કરે છે અને હું હવે તૈયાર મદદ કરાવું થોડી ઘણી. હાલો થોડું ઘણું જે બાકી છે એ તૈયારી થાય છે અને પૂરી કરવાની છે તો પૂરી ના જે ગુંડલા થાય છે અને આ કાકી સુધારે છે આ બધું ખમણ ને આ બધું તૈયાર થઈ ગયું છે. ગાઈસ અભી અમ અહીંયાથી નીકળ્યા છીએ અને જયશ્રી કાકાના નવા મકાન પર જઈને રાખ્યું છે, અત્યારે એને કામ ચાલુ છે. તો અહીંયા એ લોકો અત્યારે રહે છે મારા કાકાને એ, અને બાકીનું જે મકાન છે ત્યાં નવું મકાન એ આપણે અત્યારે જોવા જઈએ છીએ. હું તમને બતાવું કે તળાજાના મકાન કેવા હોય, સુરતને ભૂલાવી દે એવા મકાન અહીંયા છે, બરાબર. મને તો બહુ આનંદ થયો અહીંયા આવીને. હું તમને એ મકાન બતાવું, ખૂબ જ સરસ મજાનું મકાન છે. મેં ફોટા જોયા એટલે મને આઈડિયા આવ્યો, હવે આપણે લાઈવ જોશું હું ને તમે બંને. ચાલો ઓકે. Oh,
દિશા મિત્રો, ચળા જાય તો ચળા જાય, કઈ ઘટે નહીં. ચાલો હવે નીકળીએ, અગળના વિઝ્યુઅલ તમને બતાવીએ. મને તો બહુ ગમે, મકાન બહુ જ ગમ્યું ને. શાંતિ, પાછળ વાડી, વાતાવરણ સારો, જગ્યા સારી, શાંતિ વાળી રહેવાની મજા આવે આપણને ખૂબ. અને પાછળ વાળી પડે એટલે વાતાવરણ હવાનો સારો જ હોય. અને મેં તો કાકીને કહી દીધું છે, તમારું ઘર જે છે આગળનું, અહીંયા છે ને, ઝાડુઓ કરી દીજો એટલે મસ્ત. ટૂંક સમયમાં તો તમને પણ એક ખુશખબરી જોવા મળશે. તમને આઈડિયા આવી ગયો હશે, પણ તમને હું લાઈવ બતાવીશ. ચલો, થેન્ક યુ. આપ સૌના સપોર્ટથી જ થશે, એટલે સપોર્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. એડવાન્સમાં થેન્ક યુ સો મચ. મજા આવી ગઈ આ ઘર, કાકી ને પસંદ આવ્યો બહુ, હે ને કાકી? નજારો જે છે ખુબ જ સરસ છે, મસ્ત છે. યાજ્ઞિક આવી ગયા છે. ઓકે, હવે જઈએ તળાજા ડુંગરે. હાલો ને, આ મળીએ પછી. તો મિત્રો, અત્યારે આપણે આવી જશે જય શ્રી ખોડિયાર મંદિર, તા શ્રી તાલધ્વજ તીર્થ, બરોબર, એટલે કે તળાજાના ડુંગરા પાસે. કાકાની છોકરી પણ સાથે આવેલી છે, શ્રીયા અને દિવ્યા પણ છે. પપ્પા કંઈક લેવા માટે ગયા છે, પાણીની બોટલ વગેરે, અને હું પણ અહીંયા આવેલો. ચાલો ડુંગરા તરફ પ્રયાણ કરીએ, બરોબર. અને હાય હાય કરે, હાય કરી દેતા, શરમાય છે, કાંઈ વાંધો નહીં. ઉપર જઈ બરો, થોડી વાર ઉભા રહી પપ્પા આવે ત્યાં સુધી, પછી આપણે ડુંગરા તરફ પ્રયાણ કરીએ. ચાલો, ખૂબ જ મજા આવશે મિત્રો તળાજાનો ડુંગરો જોવાની, અને ખૂબ જ આનંદ આવશે. ચાલો આગળ જઈને તમને બતાવું વિઝ્યુઅલ. ચાલો, ઓકે. શ્રી ગુરુ દત્તાત્રેય નમઃ નું મંદિર અહીંયા પણ આવેલું છે, અને પૂજારી પણ જે અંદર ગયા છે, પપ્પા પણ પેલી બાજુથી આવે છે. અને ખૂબ જ સરસ મજાનું ગાડી આપણે અહીંયા મૂકી દીધી છે, અને ખૂબ જ સરસ મજાનું ડુંગર છે, અને મંદિર પણ એટલું જ સરસ છે. આ બાજુ કંઈક જંગલ વિસ્તાર જેવું છે, ખૂબ જ સરસ મજાનું. આપણે બણભા ડુંગરનો નહીં, પણ કંઈક બ્લોક તમે જોયો હશે આપણો ડુંગરાવાળો, કદાચ આપણે મૂકેલો છે, તમે કદાચ જોયો હોય તો એ રીતનું કંઈક અહીંયા લોકેશન છે. તમે જોઈ શકો છો, એ ઉપર જૈન મંદિર પણ છે, અને હું તમને બતાવું આગળ વિઝ્યુઅલ. ખૂબ જ સરસ મજાનો આ ડુંગર છે, તમને બતાવું. ચાલો, ઓકે. પપ્પા પણ આવી ગયા છે, બરોબર. ચાલો, અહીંયા પણ મંદિર છે, તમે જોઈ શકો છો માતાજીનું, માયલડીમાનું મંદિર છે. અને પપ્પા પણ આવી ગયા છે, અને ચાલો હવે આપણે ઉપર જઈ હળુ હળુ હાલતા હાલતા અને ડુંગરો ચડીએ, બરોબર. તળાજાનો ડુંગરો એટલે ખૂબ જ સરસ મજાનું લોકેશન અહીંયા આવેલું છે. હું તમને આખા ડુંગરાની સાર કરાવીશ, અને ગુફા પણ બતાવીશ. ખૂબ જ બહુ બધી ગુફા અહીંયા આવેલી છે. તળાજાનો ડુંગરો કઈ રીતનું છે ને, હું એનું મહત્વ છે એ આપણે પપ્પા પાસેથી જાણકારી લઈશું ઉપર જઈને, બરોબર. તો બન્યા રહો વિડીયોના એન્ડ સુધી. ચાલો, ઓકે. આ રીતની બેસવાની સુવિધા પણ અને ઉભો રહેવાની સુવિધા પણ અવેલેબલ છે. અહીંથી વ્યૂ તમને બતાવું કે અહીંથી વ્યૂ કેવો આવે છે, બરોબર. જો થોડાક બાવળિયા છે એટલે દેખાશે નહીં, પણ આખું તળાજા તમને અહીંથી દેખાશે. ત્યાં આપણે ઉપર સુધી જવાનું છે, બરોબર. તો ચાલો હવે જઈ અને આગળ તમને હું બતાવું. ચાલો, શ્રેયા પણ હાલે છે. થોડોક આગળ જઈને આપણે એને તેડી લેશું, બરોબર. એણે કીધું મારે હાલવું છે, તો કીધું થોડી વાર હાલવા દઈએ, થાકશે એટલે તેડી લેવું, બરોબર. કે આ રીતે બુલબુલ છે, અલગ અલગ પ્રકારના ચકલી છે, બરોબર. એ કંઈક અહીંયા સ્ટે કરે છે. જો આ બુલબુલ, બરોબર, તમે જોવો આ ચકલીઓ છે બધી, અને આ ચકલીનું પાણી પીવાનું ને ખવા રહેવાનું બધું અહીંયા છે. જોવો ચકલી આ રીતનું કંઈક સુવિધા છે, બુલબુલ ક્યાં છે, ખૂબ જ સરસ મજાનું લોકેશન છે. ચાલો હું તમને આગળ બતાવું. અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે ઉપર, અને ગુફા શરૂ થાય છે હવે. તો હું તમને બહુ જ સરસ મજાના વિઝ્યુઅલ બતાવું, બન્યા રહો વિડીયોના એન્ડ સુધી. ચાલો, ઓકે. જોવો મિત્રો, આખું તળાજા અડધા ડુંગરમાં આપણને દેખાવા મળ્યું છે. પેલી મસ્જિદ છે, ત્યાં દરગાહ છે, તળાજા, એભલ દ્વાર, એભલ રાજાનું પોતળું, બરોબર. એવું ઘણું બધું અહીંયા આપણને જોવા મળે છે. ચાલો હવે અંદર જઈએ. આ બધી ગુફા છે, ગુફા તમને હું અલગથી મસ્ત બતાવું. ચાલો, જોવો મિત્રો, આ ગુફા છે. મેં 6 વર્ષ પહેલા અહીંયા એક ફોટો પડાવ્યો હતો, એ ફોટો હું તમને બતાવીશ, બરોબર. 6 વર્ષ પહેલા ફોટો પડાવ્યો હતો મિત્રો, અહીંયા બેસીને, એ પાછા રાજાની જેમ. હો, હું તમને આગળ બતાવું. જોવો, ખૂબ જ સરસ મજાની
ગુફા છે ને અહીંયા લખેલવામાં આવે છે કે ગુફામાં કચરો નાખવાની સખ્ત મનાય છે. બરોબર બરાબર છે. પણ જો અમે પહેલાં આવતા એટલે અહીંથી હેઠે ઉતરતા અને હેઠેથી પાછા ઉપર જતા ને એવું બધું ઘણા બધી મસ્તી કરતા. ચાલો આગળ તમને બતાવો. બરોબર આજુબાજુના ગામડા તળાજા વિસ્તાર આખો એક નંબર વ્યૂ આવે છે. તમે જોવો જોવો અને અહીંયા પણ એક ગુફા છે. જોવો તમે ખાલી. બરોબર. અને પપ્પા પણ આવે છે. જોવો પપ્પા તમારી તો અહીંયા બાળપણમાં બહુ આવ્યા હશે. બરોબર. રજા હોય એટલે વહી આવી. બરોબર. સગવડતા નથી. હા એટલે બાઈ પીતો હવે આ બધું થઈ ગયું. નકર તો વાકા વાકા હાલવું પડે. જવાય ન દેતા. બરાબર. આ બધું શોધી કાઢીને હરખો કરી નાખે છે. લોકોને એક સ્થળ થઈ ગયું. જૂનવાણી બધું જોવો તમે ખાલી. કબૂતર પણ અહીંયા સ્ટે કરે છે અને જોવો આપડી શ્રીયા. બરાબર. મજા આવે છે ને? મજા આવે છે. હે મજા આવે છે ને? બીજો નવો વિડીયો બની જાય. બરોબર. જોવા હું તમને અહીંયા જગ્યા બતાવું. ખુબ સરસ મજાની અહીંયા જગ્યા છે. જોવો જોવો આ બાજુ જોવો બધું. જો આ બધું ડરાવની ગુફા. ગુફા એવી છે કે તમે આ ગુફામાં પ્રવેશ કરો ઠેઠ તમે જુનાગઢમાં ડુંગર છે ત્યાં તમે નીકળો એવી ગુફા છે. પણ ક્યાં છે કોઈને મળતી નથી. બરોબર. જોવો આ મિત્રો અહીંથી આવે છે એ રીતે અમે પણ આવતા. જોવો. બરોબર. આ રીતનું કંઈક એનું વિઝ્યુઅલ છે. બરોબર. જોવો તો અને એક તમને હું ખાસ વસ્તુ બતાવું. હવે ચાલો જો આજે છે એ ઘીનો કુંડ હતો પપ્પા. ઘીનો કુંડ હતો ને. જો આ ઘીનો કુંડ છે. આમાં હજી પણ અત્યારે પાણી છે. પેલા ઘી ઘીનો કુંડ હતો. પેલા અત્યારે પાણી છે પણ પેલા ઘી હતું. બરોબર. બરોબર. એ બધું કસરું હોય તો હા એ જે હોય. બરોબર. અહીંયા બધું આવું હતું. અહીંયા કઈ અડાય નહીં. બરાબર. ચાલો ઉપર જઈએ ને તમને બતાવું. ચાલો જોવો મિત્રો. પપ્પા શ્રીજા અને દિવ્યા ત્રણેય ચડે છે ઉપર. બરાબર. જોવો અહીંયા પણ આ રીતે ગુફા ને વગેરે બધું છે. અંદર પણ ના જવાય કેમ કે અહીંયા ઘણી બધું રિસ્ક વાળું પણ કામકાજ હોય શકે. જોવો અહીંયા આવું બધું હોય અહીંયા એટલે આમાં અંદર જવામાં સારું નથી બહુ. બરોબર. એટલે આવું બધું છે અને ખૂબ જ એન્જોય વાળું એન્ટરટેનમેન્ટ થોડું રિસ્ક પણ છે. ચાલો હવે અહીંથી ઉપર જશું અને તમને બતાવું. બરોબર. જો હું અહીંથી તમને ખાલી વ્યૂ જોવો તળાજા સિટીનો. ખૂબ જ સરસ મજાનું અહીંયાથી લોકેશન આવે છે અને અહીંયાથી પણ ઉતરી શકાય એવું છે. અને અહીંયા પણ આપણે ગુફા હશે જો સમય હશે તો આપણે અહીંયા જશું. પણ નક્કર કાંઈ વાંધો નહીં. ખોટું રિસ્ક લેવું નથી આ વખતે આપણે. બરોબર. ચાલો આગળ વધે. હા શ્રી આરે છે એટલે નગર તો જરૂર જા તમને બતાવવા. બરોબર. તમને બતાવવા જ આવ્યા છે. બીજું કાંઈ અમારો ઓલો ઉદ્દેશ કે ધ્યેય કે જે કાંઈ કહેવાતું હોય એ નથી. બરોબર. સ્પેશિયલ તમને બતાવવા જ આવ્યા છે. જોવો આ બધું તમે જોવો મિત્રો. તળાજાનો ડુંગરો. બરોબર. જોવો તમે ખાલી. હું તમને આટલા બધા દિવસ આટલા બ્લોગમાં તમને હું બહારથી અને આગળ શું કહેવાય આગેથી દેખાડતો. હવે તમને નજીકથી અને અંદરથી દેખાડું. બરોબર. ચાલો જોવો તમે ખાલી ડુંગરો જોવો. જોવો
પપ્પા દિવ્ય અને શ્રી આવે છે, ખૂબ જ એન્જોય કરતા કરતા. બરોબર, જો આ ગુફા આ રીતની કંઈક અહીંયા છે અને ખૂબ જ સરસ મજાનું, અને કહેવાય છે કે આ જે પગલાં છે એ બધા ભીમના પગલાં છે એવું કહેવામાં આવે છે. બરોબર, અને આ ગુફાઓ પણ રાજા મહારાજા ભગવાન જે સંત મહાપુરુષો હતા એની છે. પપ્પા તમે આ વિશે કઈ કહેવા માંગો છો? આ માખણીયા ડુંગર કહેવાય. બરાબર, હા, આ બાજુ આવતા રહો. હા, મહાભારત કાળમાં ભાગવતમાં એવું મેં વાંચેલું છે કે જયારે હેડિંબા સુર નો ડુંગર કહેવાય, આ ડુંગર માથે વૈયા આવે એટલે કોઈની તાકાત નથી હેડિંબાને હરાવી શકે. બરાબર, એ ઉપરથી આ ઇતિહાસ બોલે છે. હા, આમાં કોઈ પણ દુશ્મન આવે હેડિંબા, હા, એટલે સડીને કે લહેરીને એઠો પડે. બરાબર, આ પથ્થરીયો ડુંગર છે, પથ્થરીયો ડુંગર, આમાં ધૂળબૂળ જોવા ન મળે. બરાબર છે, આમાં ધૂળ જોવા મળતી નથી, પથ્થર પથ્થર છે, પોલો ડુંગર છે. હા, આમાં કેટલી ગુફા છે તો કોઈને ખબર જ નથી. અમુક ગુફા મેં એવું સાંભળ્યું છે કે એક ગુફા એવી છે કે આ ગુફામાં નીકળે ડાયરેક્ટ જુનાગઢ નીકળે એવું કઈ આ છે એ વાત. ગિરનારમાં નીકળે એવું છે. બરોબર છે, ઘણી છે, પણ ગુફા કોઈને મળે નથી એવું કઈ છે. મળી એવી છે પણ એની કઈ ગુફા છે ખબર નથી. ગુફા છે અહીંયાથી, અને એક એવી ગુફા છે કે મારી પાસે એકલું સોનું ચાંદી જવેરાત ભર્યું પણ એ લુપ્ત થઈ ગયા અંદર છે, પણ કોઈ જઈ નથી એકતું અંદર. બરાબર છે, અને ડુંગર ની અંદર ઘણું વસ્તુ છે. આઈફલ વાળાનું તળાજા. હા હા, બરાબર. બીજું કઈ? બસ, બીજો કોઈ ઇત્યાદિ ખબર નથી. લોકો ફરવા આવે આનંદ થી. હા હા, જુનાગઢ જેવું જ છે. જુનાગઢ નો ડુંગર તેમ ઘડીક ફરી જાય, પણ આ ડુંગર પૂરો ન થાય તો અધૂરું નધુરું. બરાબર છે, ગુફાઓ જ એટલી છે, જીની નાની મોટી ગુફા. બરાબર, તો કઈક આ રીતનો મિત્ર ઇતિહાસ છે અહીંયાનો, અને આગળ પણ જો કઈ નવું જાણવા મળશે તો એ પણ જાણકારી આપીશ. અને સૌથી મોટા મોટી અને મેઇન ગુફા મને આવડી આ લાગે, ખૂબ જ વિશાળ ગુફા છે અને ખૂબ જ અંદર છે. તમે જોવો મિત્રો, હું અહીંયા ઘણા વર્ષો પહેલા આવ્યો હતો, 6-7 વર્ષ જેવું થઈ ગયું. બરોબર, હે, મેં કીધું શાળી જેવું છે, ઘડી બે જ પાષાણ યુગ મિત્રો કહેવામાં આવે છે. હા, મને ઘડી કેમ જ થયો વુલ્ફ, વરુ વુલ્ફ, વુલ્ફ નો આવે એવું બોલે. બરોબર, એવું કરાય શાળે જો. બરોબર, જોવો મેં તો તને અંદર થી બતાવીશ. બરોબર, જોવો અંદર તો હું બહુ નહીં જાઉં, પણ કઈક આ રીતનું છે. જોવો, ખૂબ જ સરસ મજાના ડરાવની ગુફા, અને દિવ્યા લોકો અહીંયા છે, પપ્પા શ્રી આ બધા જોવે છે અહીંયા. હું તમને એકવાર હજી એકવાર વ્યૂ બતાવી દઉં તળાજા સિટીનો કે કેવું લાગે છે. બરોબર, જોવો, અને જોવો, ખૂબ જ સરસ મજાનો અહીંયાથી વ્યૂ આવે છે. આ જોવો મિત્રો, જોવો મિત્રો, આ મંદિર છે ભોળાનાથનું, અને અહીંયા તમે જશો. બરોબર, આ ગુફા બાદ જો મારા પગમાં કાંટો કરી જશે. બરોબર, મને વાગ્યો હમણાં કાઢી લઈ. જો અહીંયા તમે જશો એટલે આ રીતનું પથ્થર છે, આ ક્યારે ખભળે હેઠો આવે એનું કોઈ નક્કી નથી. મિત્રો, તમે જોવો, આ ક્યારે આવે, ક્યાં કોઈને લેતો હતા એનું કોઈ નક્કી નથી. એનું તમને તમને મહત્વની વાત કહું, આ હેઠે ઉતરવાનો રસ્તો હશે. અહીંયા પણ એક ગુફા છે, પણ ત્યાં નહીં જઈ, આપણે હજુ ઉપર પણ જવાનું છે. બરોબર, હું તમને એક મેઇન વાત કહીશ, થોડી વાર રહીને પેલા કાંટો કાઢી લો. બરોબર, ચાલો, ભાગ્ય છે આરો બહુ. તો મિત્રો, આ ખીલી મારા પગમાં ગીરી ગયેલી હતી. બરોબર, થોડુંક નુકસાન છું વાજ્યું, પણ તમે લાઈક કરશો અને સબસ્ક્રાઇબ કરાવશો એટલે આ નુકસાન ભરપાઈ થઈ જાય. બરોબર, તો આ રીતની મને આશા છે. જોવો તમે, હું તમને કહું, હા, હા, જોઈ શકો છો મિત્રો તમે, હા, દિવ્યા સપ્પલ પેલા આંટા મારે, પણ હવે જોઈ વાગે નથી વાગતી. બરોબર, તો હવે આપણે ઉપર પાછું પ્રજાને કરશું. બરોબર, ચાલો તમને ના જઈને બતાવું ડાયરેક્ટ. બરોબર, ચાલો, જોવો મિત્રો, આ મંદિર છે ખોડિયાર માતાજીનું. બરોબર, અને મેં તમને એક વાત કીધી હતી, ઇમ્પોર્ટન્ટ જાણવા જઈ રહી, એ તમને હું આ લીમડાના સાંજે બતાવું. પપ્પા આપણને વાર્તા કહેશે, ખૂબ જ સરસ મજાની જાણવા જેવી વાર્તા છે. બરોબર, ચાલો પેલા દર્શન કરી આવ્યું ઉપર, પછી દોસ્તો થોડુંક જાણીએ. ચાલો, ઓકે, જોવો મિત્રો, ખૂબ જ સરસ મજાનું લોકેશન છે. બરોબર, હા, જોવો, ચરણ પાદુકા, શિવલિંગ, શિવલિંગ પણ નાગના આકારની શિવલિંગ, અહીંયા પણ શિવલિંગ. બરોબર, અને જોવો ખાલી,
I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make. મિત્રો, અહીંયા જે તમને સમાધિ દેખાઈ આવે છે એ વલભીપુર ગામના પરિબાપુની સમાધિ છે. ડુંગરા ઉપર સમાધિ લીધી હતી અને કહેવાય છે કે ઊંધા માથે થઈને, એટલે કે પગ ઉપર માથું નીચે એવું રાખીને સમાધિ અહીંયા લેવામાં આવેલી છે. આ એના ચરણ પગલા છે, આપણે એને તમે જોઈ શકો છો બરોબર. અને આ આખું ડુંગરા ઉપર જ બનાવેલું લોકેશન છે બરોબર. ચાલો, તો કંઈક આ રીતનું અહીંયાનું મહત્વ છે. અને બીજી મહત્વની વાત જે હું તમને આગળ હમણાં પપ્પા દ્વારા કહું છું. ચાલો મિત્રો, આપણે જશું જૈન દેરાસર, જે ઉપર આવેલું છે તમે જોઈ શકો છો. ત્યાં આઈ થિંક અલાઉડ નથી અંદર જવાનું, બટ કેમ કે ખાલી જૈન લોકોને જ અલાઉડ હોય છે એવું છે. તો પણ કદાચ જો ઓપન થયું છે તો તમને અંદરથી પણ બતાવીશ, મને તો નકર બહારથી બતાવીને પછી આપણે આવી જશું. આ ગુફા છે એ હું તમને એવું લાગશે તો બતાવું, અને ડાયરેક્ટ ઉપર જઈએ આપણે બરોબર. દિવાની લોકો આવે છે અને આ શ્રી ખોડિયારમાનું મંદિર છે બરાબર. પરિબાપોની સમાધિ છે જે ઊંધામાંથી લેવામાં આવી હતી બરાબર. અને ખૂબ જ આનો હાસ છે, તો કંઈક આ રીતનું આનું મહત્વ અને વાતાવરણ છે. ખૂબ જ પોઝિટિવ વાતાવરણ અને ખૂબ જ મજા આવે એવું વાતાવરણ છે. એકલા આવવું નહીં, સાથે એક બે જણા હોય તો આવવું, એવી મારી પર્સનલ ઓપિનિયન છે બરાબર. ચલો ઉપર જઈએ અને તમને બતાવું. ચલો ઓકે, ચાલા જણા ડુંગર ઉપર. એટલા વર્ષે ડુંગર ઉપર આવું છું પણ જૈન દેરાસરમાં પહેલી વાર જાઉં છું, જવા દે તો બરાબર. બાકી આનું કઈક મહત્વ કે તું મને ખ્યાલ હતો પણ ભૂલી જાય, પપ્પાને કદાચ ખ્યાલ હશે આનું શું હતું. મને બહુ ખ્યાલ નથી, હું આ પહેલી વાર આ જગ્યાએ, કેમ કે ડુંગરો ચડતો ને તો કઈક પગથિયાં કે ગણતરી આવી હતી કઈક થતી. જૈન મંદિરમાં મનાય હતી આજે ચડવાથી, કઈ નઈ આગળ જોઈ બરાબર, ભૂલાઈ ગયું. બાકી આના વિશે મને બહુ જાણકારી હતી પણ હવે જોવા કે આ રીતનો વ્યૂ આવે છે. આખું તળાજા સિટી અહીંથી દેખાય છે આપણને. તમે લાઈવ આવશો તો વધારે ખ્યાલ આવશે. બાકી હાલો જૈન દેરાસર જાય બરોબર. જય હિન્દ, જય ભારત, હલો જાય બરોબર. અંદર જાય તમને બતાવું. બાકી જય હિન્દ, જય ભારત, હલો. મિત્રો સોરી, આપણે અંદર નથી જતા કેમ કે થોડુંક લોકેશન મને ઓકવર્ડ લાગ્યું. અમે જોયું હશે બરોબર, તો અંદર નથી જવું. મને તો નથી પણ નથી જવું એવું મારી ગણતરી. મને જોયા પછી એવું લાગ્યું કે અંદર જવામાં રિસ્ક હોય એવું મને લાગે છે બરોબર. એટલે અંદર નથી જવું આપણે. હું તમને બહારથી થોડા વિઝ્યુઅલ બતાવી દઉં, પછી આપણે આ ડુંગરનું કંઈક બીજું મહત્વ છે એ હું તમને પપ્પા પાસેથી જણાવીશ બરોબર. ચાલો લઈ પપ્પા પાસેથી અને પછી આપણે થોડુંક નીચે તરફ પ્રયાણ કરીએ. જોકે બહુ જ ખૂબ જ વિશાળ ડુંગર છે બરોબર. હજી આખી સાઈડ આપણે ઘૂમ્યા નથી, એનું કારણ છે કે બેન આરે છે બરોબર, નાના બેન, અને થોડુંક થાકી જાય એ. અને થોડુંક અમારે બીજા વાડિયા પણ જવું છે, તો થોડુંક ઘણું કામ છે. તો કીધું આપણે થોડુંક
એવો રાખીએ અડધો ડુંગર સડી, બાકી આખો ગણતરી હતી, પણ કઈ વાંધો નહીં. હવે નેક્સ્ટ ટાઈમ આવશે, નેક્સ્ટ ટાઈમ આખો સડશું. બરોબર, થોડું ઘણું મહત્વ આપણે જાણીએ પપ્પા પાસેથી, પછી દોસ્તો આપણે નીકળીએ નીચે તરફ. ચાલો, ઓકે. આ માતાજીનું મંદિર એને જે આપણે દર્શન કર્યા છે, તમને દર્શન કરાવ્યા, એનું મહત્વ ખોડિયાર નું ઘણા ખરા પૂછે કે આ ખોડિયાર માં ક્યાં. હવે આમાં યાભલ વાળાનો જે તમે તો વાત ઇતિહાસ સાંભળ્યો હશે કે 7 વર્ષ સુધી દુકાળ પીડ્યો હતો, જે વાણિયા સિંગડી ને હરણ સિંગડીએ બાંધી દીધો. બરોબર, વરસાદ બાંધી દીધો, એને છોડે કોણ, એના ઉપરથી આખો ઇતિહાસ છે. પછી એક મંદિર અબુકડ ગામ છે, તળાજાની બાજુ એને કાગબાઈ માતા કહેવાય. એ ખોડિયારમાં છે, પણ હવે મારી ના જવાનો ગાળો નથી, નકર ક્યારેક આવશે તમને કાગબાઈ માતા કોણ હતા એનો ઇતિહાસ વિશે. આ ખોડિયારમાં એ ઘણા ને પરસે કઈક ડુંગરો હલી ગયો હતો, આખો વિખાઈ જતો, એને રોકવા વળી આ ખોડિયા. બરોબર, એક એવા સ્વરૂપમાં આવી હતી કે હથેળીના 5 આંગળેથી ડુંગરો આમ કરી દીધો, એટલે ડુંગરો ખભળી ગયો છે, પોલો થઈ ગયો. આ ગુફાની અંદર ઘણી એવી ગુફા છે, ઘણી ગઠાઈ એવી રીતે, બીજી ડટાઈ ગઈ, સંદાઈ ગઈ, આવું બધું થયું. અને બીજું, આ ગુફા અમુક સાંધવામાં આવેલી છે, આમાં ઘણો ખરો ખજાનો છે એમ કે છે, એવું તો ઘણા ઠેકાણા પણ સાંભળીને હશે કે ઇતિહાસકાળમાં એવું બધું હતું, હોના ચાંદીના મંદિરો આ તે બધું સફળ. રજવાડી વખતની વાત છે, આ તો હજારો હજારો પુરાણ. અને હેડિંબા વર્ણ છે, એમાં કઈ પછી ખામી હોય નહીં. આ ભીમની પત્ની જે કે ને કે હેડિંબા વલભીપુરથી માંડી ઠેઠ મહુવાના આંગણ સુધી આ બધો હેડિંબા વન કહેવાતો, આમાં હેડિંબાનો રાજ હતો, એટલે ગુફામાં રહેતો. આપણે કેમ બધા આમ બધા મકાનો બનાવ્યા અને એ રીતનું હતું. પછી આ ખોડિયારમાં નું મહત્વ એ છે કે આ ડુંગરાને ખળભળતો હતો, એને થોભાવી અને પછી આ ખોડિયારમાં બેઠા હતા. લોકો બહુ આવે, પરબ હોય, શ્રાવણ મહિનો હોય કે પછી એવો તહેવાર હોય, રવિવાર હોય, લોકો દર્શન કરવા આવે. અને મંદિર એ રીતનું બધા, એમાં દિવાલ બિવાલ કાંઈ નથી, ખાલી અમુક જગ્યાએ ઈંટ કે પથ્થર મૂકવામાં આવ્યો, બાકી એમને ગુફામાં જ મંદિર છે. પણ તમને મજા આવે, પણ એકલા આવો તો બીવો એવું છે. આ બધું ડુંગરનું મહત્વ હજી તમે અમે તમને 25% જ બતાવ્યું છે, બાકી તો હજી બધું ઘણું બાકી છે, પણ એમાં જવાય એવું નથી. બસ આ હતું આ તળાજાના ડુંગરને ઇતિહાસ. જેમ કે મિત્રો પપ્પાએ કીધું કે જોવા જેવું નથી, તો મેં તમને જૈન મંદિરમાં બતાવ્યું. બરોબર, એવી ખૂબ જ વિશાળ ગુફા છે, જેમાં ક્યાંક પશુ પ્રાણી પણ હોઈ શકે. બરોબર, પછી એમાં માણસો પણ હોઈ શકે જે આપણને ઈજા પહોંચાડે. બરોબર, તો એટલે આપણે થોડુંક બંધ રહીશું. જીવ જંતુ પણ હોઈ શકે. બરોબર, ઘણું બધું એવી વસ્તુ જે આપણને તકલીફ પહોંચાડી શકે, એટલે આપણે એ બધું જવાનું બંધ રાખ્યું. બાકી હજી 25% પપ્પાએ કીધું રીતે બતાવ્યું છે, હજી 75% હજી બાકી છે ડુંગરો. બરોબર, તો જો એક સમય મળશે અને કઈક એવું હશે, બરોબર, તો આપણે પાકું જશું. બરોબર, આખો ડુંગરો સ્ટાર કરશું અને ખૂબ જ મજા કરાવશું તમને. બસ જરૂર છે તમારા સાથ, સપોર્ટ અને થોડોક એવો રિસ્પોન્સની. તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. નીચે જઈને વિડીયોનો એન્ડ કરીએ. ચાલો, ઓકે. મજા આવે તો વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કમેન્ટ કરો કે વિડીયો તમને કેવો લાગ્યો. તળાજાનો ડુંગરો, બરાબર, જિલ્લો ભાવનગર, તાલુકા તળાજા, બરાબર, સૌરાષ્ટ્ર, ગુજરાત, ઇન્ડિયા. જય હિન્દ, વંદે માતરમ, એભલવાળા. ઓકે, અત્યારે ઘરે છોડી દીધા છે અને હવે અમે લોકો જાય છે વાડીએ. થોડો બહુ વિઝ્યુઅલ દેખાડું અને પછી આપણે બ્લોગનું એન્ડિંગ ન્યા કરીએ. વિચાર્યું હતું કે ડુંગરે એન્ડિંગ કરી નાખી, પછી કીધું કે હવે વાડીએ થઈને એન્ડિંગ કરીશું. તો ચાલો હવે નીકળીએ. ખૂબ જ મજા આવી. થેન્ક યુ સો મચ કાકા એન્ડ આંટી એન્ડ ઓલ મેમ્બર્સ, થેન્ક યુ સો મચ. ચાલો હવે જાય ઘરે અને પછી આપણે બ્લોગનું એન્ડિંગ કરીએ. ડાયરેક્ટ ઘરે નથી જવાનું, ડાયરેક્ટ વાડીએ જવાનું. હવે મળીએ વાડીએ જઈને. બરોબર, રસ્તામાં. તો ગાઈઝ, અત્યારે અમે ઉભા છીએ તળાજા પાલીતાણા રોડે. આપણે જે ઓલા ડુંગરે ગયા હતા ને, બળભા ડુંગર, એનો જેવો જ હતો, પણ એનથી થોડોક સારો હતો, મસ્ત મજા આવી ગઈ. તળાજા ની વાત ન થાય ને બાબુ. બરોબર, તો આવી રીતે કઈક એન્જોય કરી તળાજા માં. બરોબર, અને હવે અત્યારે અમે જઈએ છીએ કુંડેલી. કુંડેલી જઈને એટલે કે અમારા ગામે, અમારા ગામે જઈને ડાયરેક્ટ ઘરે નથી આવવાનું, ડાયરેક્ટ જવાનું છે આપણે વાડીએ. બરોબર, આપણી વાડીએ તમને વાડી બતાવું તમને. બરોબર, એનો અલગથી વિડીયો આવશે વાડીનો. આપણે પાદર ઉભા ઉભા વ્લોગની એન્ડિંગ કરીશું. બરોબર, ચાલો મળીએ છીએ ગામના પાદરે અને પછી નેક્સ્ટ વ્લોગમાં પાદર વાડીએ. બરોબર, ચાલો મળ્યા રહો વિડીયો ના એન્ડ સુધી. જય હિન્દ, જય ભારત. તળાજા પાલીતાણા વાળા રોડ જે છે એમાં થોડોક લોસો પડી ગયો, કેમ કે પેટ્રોલ જશે આપણી ગાડીમાં ખૂટી ગયું. બરોબર, પપ્પા જશે ઉભા રહ્યા, પપ્પા પછી ગાડી સીધી કરી નાખવી પડે, પેલા પકડી નાખું ગાડી સીધી કરો તેની. ગાડી ઓલો કરી આપણે પેટ્રોલ બોટલમાં લેવા છે, 90 રૂપિયાનું હોમાય, આમાં 90નું લેવા છે. પેટ્રોલ હમણાં નાખી દઈએ. બરોબર, પપ્પા નાખો, બે છે. બરોબર, બે લાવો. તો જો આ રીતે કઈ પેટ્રોલ નાખવાનું હોય, હેન્ડલ સીધું કરી નાખો પેલા. જો આ પપ્પા જોડે ન ફાવતો શું કરું,
હવે ધ્યાન રાખવું જોઈએ ગાડી શરૂ કરવામાં, બરોબર? થોડીક વાર શરૂ નહીં કરતા, બરોબર? તો મિત્ર કઈક આ રીતે પેટ્રોલ નાખ્યું છે, હાલે દઉં, બરોબર? આમાં શું લઈ આવ્યા તમે? હાલો મિત્રો, હવે વધી આગળ પેટ્રોલ તો નખાઈ જ્યું છે, પછી આપણે મળીએ. ચાલો ઓકે, વાડીયા જઈને ડાયરેક્ટ બ્લોક એન્ડિંગમાં પાદર જઈને મળી જાય, બરોબર? ચાલો. લોકેશન બતાવે, લોકેશન ખુબ જ આનંદ આવ્યો, ખુબ જ મજા આવી, બરોબર? અને હવે જાય છે આપણે વાડીએ, એનો વિડીયો તમને બીજા પાર્ટમાં જોવા મળશે. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક પર હોય તો ફોલો કરો, બરાબર ને? યુટ્યુબ ફેસબુક બે ચેનલ છે, તો ફટાફટ જાઓ સબસ્ક્રાઈબ અને ફોલો કરો, બિલકુલ ભૂલતા નહીં. ચાલો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. તમે દાદા, બાય બાય, સી યુ અગેન.